स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वरनिवेशरमणीय दर्शनम मंदहास रुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी, श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। आपणे बधाई सद्गुरु नु शियानंद स्वामी नु आख्यान जेनु श्रवण करी रिया छे आख्यान नी अंदर प्रवेश करीशु। पीयूडाने पाए पड़ी हरि कृष्ण नु धरी ध्यान पीयूडाने पाए पड़ी हरि कृष्ण नु धरी ध्यान सदगुरु ने वंदन करी कहू मोटा संतनु आख्यान सदगुरु ने वंदन करी कहू मोटा संतनु आख्यान सदगुरु ने वंदन करी कहो मोटा संतनु आख्यान सदगुरु ने वंदन करी कहो मोटा संतनु आख्यान धन्य धन्य जेनी स्थिति राख्यो बृहद वैराग्य धन्य धन्य जेनी स्थिति राख्यो बृहद वैराग्य महाराज नो जेने सुख लाद्यो जग लाग्यो बड़ तुलाय महाराज नो जेने सुख लाद्यो जग लाग्यो बड़ तुलाय कौन हता ते संत सुरा जेने भूदरनी लागी भूख कौन हता ते संत सुरा जेने भूदरनी लागी भूख हरि विना जेने पर हरियो संसार नु सर्वे सुख हरि विना जेने पर हरियो संसार नु सर्वे सुख नृसिंहानंद साधु मोटा जेने वाला संगाते वाल नृसिंहानंद साधु मोटा जेने वाला संगाते वाल प्रभु जी ने प्यारायती जेने वातो करी छे अपार प्रभु जी ने प्यारायती जेने वातो करी छे अपार
हर प्रभु जी ने प्यारायती जेने वातो करी छे अपार प्रभु जी ने प्यारायती जेने वातो करी छे अपार सद्गुरु नृसिंहानंद स्वामी जेनु आख्यान आपणे छेल्ले एवं श्रवण कर्युं हतुं के स्वामीए ગઠપુરને વિશે એક બળદ હતો અને બળદને સ્વામીને વિશે અસાધારણ હેત થયું હતું. સ્વામીને પડ્યા ત્યારે જાળવ્યા હતા અને સ્વામીની રક્ષા બળદે કરી ત્યારે બળદ માટે સ્વામીએ એવો સંકલ્પ કર્યો કે આ બળદે અમને બહુ જાળવ્યા તો હું પણ એને જાળવીશ. અને જ્યારે એમનો અંતકાળ આવ્યો છે, બળદનો અંતકાળ આવ્યો છે, ત્યારે મહારાજ એમને લેવા માટે આવ્યા છે. આવી આપણે કથાનું શ્રવણ કર્યું. આગળ વાત આવે અહીંયા આગળ નૃસિંહાનંદ સ્વામીની લખે છે ગઠપુરને વિશે. દાદા ખાચરના દરબારની અંદર સભા ભરીને શ્રીહરિ બેઠા હતા. મોટા મોટા પરમહંસો પાસે બેઠા હતા. એમને ઉદ્દેશીને શ્રીહરિએ કહ્યું, હે પરમહંસો, જેને ભગવાનની નિષ્ઠા થાય એને પ્રભુ સદા પાસે રહે, જેને નિષ્ઠામાં ખામી તેને ભગવાન અને અક્ષરધામ દૂર છે. નિષ્ઠા ઉપર જ ધામ રહેલું છે, નિષ્ઠા ઉપર જ ભગવાનનું નજીકપણું રહેલું છે. જેને જેમાં નિષ્ઠા હોય એ એને યાદ આવ્યા કરે, જેને જેને વિશે જેટલી આસક્તિ હોય એને યાદ આવે. આપણને વિષય યાદ આવે છે તો વિષયની નિષ્ઠા છે, ભગવાન યાદ આવે છે તો ભગવાનની નિષ્ઠા છે, સંત વધારે યાદ આવે છે તો સંતની નિષ્ઠા છે, શાસ્ત્ર વધારે યાદ આવે છે તો શાસ્ત્રની નિષ્ઠા છે. નિષ્ઠાનો અર્થ જ એ થાય એક સ્થાન ઉપર સ્થિરતાથી ઊભું રહેવું, જે ડગમગે ને નિષ્ઠા ના કહેવાય. એક સ્થાન ઉપર સ્થિર થઈને ઊભો રહે, જેવી રીતે વાયુએ રહિત દીવાની જ્યોત, વાયુએ રહિત દીવાની જ્યોત જેવી ઊભી હોય, એકદમ સુંદર દેખાય ને એક સરખી જ ઊભી હોય, એવી રીતે જીવનના તમામ શ્વાસો ઉપર જે આધ્યાત્મિક ભૂમિકા ઉપર જીવ ઊભો રહે છે એને એની નિષ્ઠા કહેવાય. કોઈને ધર્મનિષ્ઠા પ્રધાન હોય, કોઈને ભક્તિનિષ્ઠા પ્રધાન હોય, કોઈને જ્ઞાનનિષ્ઠા પ્રધાન હોય, કોઈને વૈરાગ્યનિષ્ઠા પ્રધાન હોય, કોઈને સ્વરૂપનિષ્ઠા પ્રધાન હોય, કોઈને વિષયનિષ્ઠા પ્રધાન હોય, કોઈને અધૂરું હોય, બે બાજુ હોય, ઘણાને નિષ્ઠાના કુંડાળા હોય, બધી બાજુ પર ફરતા હોય, આ થાંભલે ઊભા હોય, ઘડીક આ થાંભલે જાય, આ થાંભલે જાય, આવું પણ હોય. અને જાજા ભાગના મુમુક્ષુ આપણે હોઈએ, વાત સાંભળીએ એટલે મજબૂત થઈ જઈએ, પાછી વાત જો જાય તો પાછા ઢીલા થઈ જઈએ. પણ નિષ્ઠાનો અર્થ એ થાય. આજે જ હમણાં લંડનની સ્કાઈપી કરીને જ આવ્યો ત્યારે હરિભક્તો સાથે વાત થતી હતી. ત્યારે મેં કીધું કે એક હરિભગતે પ્રશ્ન પૂછ્યો કે મધ્યનું 45મું છે, તલ માત્ર કસર ના રહે એવા મહારાજને કરવા છે, અને જો રે તો બદ્રિકાશ્રમને શ્વેતદ્વીપમાં મૂકે તો તલ માત્ર કસર ના રહે, એટલે આમ બહુ અઘરું લાગે છે. મેં કહું આપણે કરીએ તો પૂરેપૂરું અઘરું છે, આ તો મહારાજ કરે. મહારાજે એમ કીધું મારો સંકલ્પ છે તમારા આમ તલ માત્ર કસર નથી રાખવી. મહારાજ કરે તો સહેલું છે, આપણે જો તલ માત્ર કસર વિનાના થવા જઈએ તો આપણી માટે તો જિંદગીના વરસ કેટલા, આપણી સાધના કેટલી, આપણા શરીરની તાકાત કેટલી, આપણા પૂર્વના એટલા સુકૃત કેટલા, હાય જ નહીં. મેં કીધું પેપર હોય ને આપણે ત્યાં, અહીંની પદ્ધતિ મને નથી ખબર પણ ઇન્ડિયામાં આપણે પેપર બધા લખ્યા છે તો એની અંદર હોય આ પ્રશ્નનો જવાબ લખો અથવા આ અથવા આ, ઘણી વખત તો ત્રણ ઓપ્શન હોય અથવા અથવા અથવા, તો ત્રણ હોય ને એમાં એક તો હેલો હોય જ, પરીક્ષકે એક તો સહેલો રાખ્યો જોઈએ. એમ મેં કીધું તમે તો મધ્યનું 45મું કહો છો, હું તો પ્રથમનું 18મું કહું છું, હાલો ભૂત કે બ્રહ્મ રાક્ષસનો દેહ આવશે તો પ્રથમનું 18મું અથવા મધ્યનું 45મું અથવા સારંગપુરનું 10મું અથવા વરતાલનું 5મું અથવા અંત્યનું 2જું એક પ્રશ્ન વ્યવસ્થિત લખવો. ઘણા એવા વિદ્યાર્થી હોય એ શિક્ષકની પરીક્ષા લે, એ શું કરે કે અથવા અથવામાં હોય ને તો બધુંનું થોડું થોડું લખે
અને એવું વિચારે કે શિક્ષક દયાળુ હશે, વાંચશે તો એને થશે કે કંઈ નહીં, થોડું થોડું લખ્યું છે તો બધાના માર્ગ ભેગા કરીને આપી દો, એવું ના થાય. આધ્યાત્મિક માર્ગમાં એક જ વસ્તુ પકડવી પણ સચોટ પકડવી, એક જ શબ્દને સમજવો પણ સચોટ સમજવો, એ શબ્દને સમજ્યા પછી ફરીથી એ શબ્દને વધુને વધુ સમજણ તરફ આપણે આગળ જઈએ. પણ એ શબ્દ સમજ્યા, શ્રીજી મહારાજે જે વચનામૃતમાં દ્રષ્ટાંત દીધું કે શ્લોક મોઢે કર્યો તો, શ્લોક મોઢે કર્યો તો, શ્લોક બોલ્યા આપણે અને હવે ભૂલી ગયા, કીર્તન મોઢે કર્યું હતું અને ભૂલી ગયા, એનો અર્થ જે છે એને યાદ કર્યું જ નહોતું. પણ કેટલીક વાત એવી હોય કે જે યાદ કરી તે દીની આજ દિવસ સુધી ભૂલાઈ જ નથી, એવી વાતો પણ હશે કે જેને આપણે સૌથી પહેલાં એક જ વાર ગાયું હોય, મોઢે કર્યું હોય, વિચાર્યું હોય તો આજ દિવસ સુધી ભૂલાયો નથી. જેમ કે એકડો, બગડો, તગડો, ચોથો આપણને કંઈ ભૂલાય છે, એ તો એકવાર શીખ્યા છીએ, મહેનત કરી છે, બસ યાદ રહી ગયું, હવે ભૂલાતું નથી. પણ આધ્યાત્મિક માર્ગનું બધું ભૂલાઈ જાય છે, કારણ કે આપણે એ શબ્દને વારે વારે સમજવા પ્રયત્ન નથી કરતા હોતા. નિષ્ઠા આપણે સાંભળી લીધું, નિષ્ઠા અનેક અનેક વખત નિષ્ઠા સાંભળી, પણ નિષ્ઠા શબ્દને આપણા જીવનમાં સ્થિર કરવા માટે શું કરવું એનો વિચાર આપણી પાસે નથી હોતો. મહારાજ કહે છે નિષ્ઠાવાળા હોય એનાથી ભગવાન દૂર ના, એને તો ભગવાન બહુ નજીક છે. પોતાને અક્ષરધામ માનીને જે ભગવાનને ભજતો હોય મહારાજ કે, એટલે કે પોતાના આત્માને જ અક્ષર માનીને, મારા આત્મામાં જ ભગવાન વિરાજમાન છે, હું અક્ષર છું, આવું માનીને જે ભગવાનને ભજતો હોય એના માટે ભગવાન અણુમાત્ર દૂર નથી, ભગવાનનું ધામ પણ અણુમાત્ર દૂર નથી. આવી રીતે સ્વામી પોતે મહારાજની આ વાતોને વાગોળતા વાગોળતા સત્સંગ વિચરણ માટે ફરતા ફરતા જિંજરી ગામમાં ગયા. જિંજરી ગામમાં સ્વામી ગયા, ચોરામાં ઉતારો કર્યો, ત્યાં એકાંતમાં બેસીને ભગવાનનું ધ્યાન કરતા હતા. આ બધાય સંતો એ અમારા ત્યાગી માટે બહુ મોટો ઉપદેશ આપે છે. ત્યાગી નવરો પડે ને તો ત્યાગીને એવો વિચાર ન આવવો જોઈએ, શું કરું, કઈ કામ નથી, આ ત્યાગીને ના થવું જોઈએ. ત્યાગી માટે કામ હોય જ નહીં, કારણ કે ત્યાગી તો સંપૂર્ણ રીતે નિવૃત્તિ પરાયણ જીવનવાળો જ છે. જે પ્રવૃત્તિ કરે છે એ તો સત્સંગને અર્થે ભગવાનની આજ્ઞાથી, મોટા મુક્તોની આજ્ઞાથી કરે છે, નહીં તો ત્યાગી એટલે નિવૃત્તિવાળો. ત્યાગીનું જીવન શહેર કે મોટા દેશ કે વસ્તી વચ્ચેનું છે જ નહીં, એનું જીવન જંગલનું છે, એનું જીવન એકાંતનું છે. આ તો શ્રીજી મહારાજે જીવના કલ્યાણને અર્થે ત્યાગીને વસ્તી વચ્ચે રાખ્યા. હવે હું સાધુ છું અને મને માની લો, મારે નથી કથા કરવાની, મારે નથી કીર્તન ગાવાનું, મારે નથી કોઈ વ્યવહાર સત્સંગનો કરવાનો, અને મારે કોઈ પ્રકારની કોઈ એવી એક્ટિવિટી કરવાની નથી કે જે અત્યારે હું કરતો હોઉં, એવું કાલથી મને ઓર્ડર આવી જાય, કાલથી કાંઈ કરવું નથી. હવે મને જો વિચાર થાય કે હવે મારે શું કરવું, એ ત્યાગી માટે અતિ કંગાળ સ્થિતિ કહેવાય. કંગાળ ભિખારી હોય ને, ભિખારી જેની પાસે કશું જ નથી, એવો એ ત્યાગી કહેવાય, એમ વચનામૃત કહે છે. હું શું કરું છું, ભગવાનની મૂર્તિને વિશે અનંત ગણા જેટલા ડૂબ્યા છે એનાથી અનંત ગણા ડૂબવાનો અવસર મળ્યો કહેવાય, ભગવાનને વધુ સંભાળવાનો અવસર મળ્યો કહેવાય, પોતાના પ્રિયતમ સાથે વધુમાં વધુ વાર્તાલાપ કરવાનો અવસર મળ્યો કહેવાય, પોતાના પતિ સાથે, પોતાના ધણી એવા ભગવાનની સાથે વધુમાં વધુ સમય ગાળવાનો અવસર મળ્યો કહેવાય. પણ એમ વિચારે કે હવે શું, 70 વર્ષના થયા હોય, જોબ બધું છૂટી ગયું હોય, પગ હવે કંઈ કામ કરતા ના હોય, કોઈ જોબ દે એમ ના હોય, ઘેર બેહાડે શું કરવાનું, ઘરે બેઠા કિનારો નજીક છે ભાઈ, શું કરવાનું, શું ભગવાન સંભાળવા માંડો. આવે જેના પગ રમતા થઈ ગયા, ત્યાગી થઈ ગયો, આવે ઘણાને આવી તો તકલીફ હોય, શું કરવાનું, શું કરવાનું, કાંઈ નથી, કાંઈ નથી, કેમ ભગવાન સંભાળો, કથા સાંભળો. અને આજે એવા ભગવાનના ભક્તો છે કે જે પોતાની યુવાનીમાં પણ જબરું ભગવાનનું ભજન કરે છે. આજે જોવો ખરા પીવડા ઘનશ્યામ મહારાજના ફૂલના વાઘા જે ભક્તોએ બનાવ્યા, અને તાળીઓથી વધાવો. રાતના 2 વાગ્યા સુધી જાગીના ભક્તોએ વાઘા બનાવ્યા છે, બોલો.
રાતના બે વાગ્યા સુધી જાગ્યા. એવા સ્ત્રી ભક્તો છે કે જેને દર એકાદશી નિર્જળા કરવાનો નિયમ છે. 2020ની સાલ શરૂ થઈ ત્યારથી નિર્જળા એકાદશી કરે છે એવા સ્ત્રી ભક્તો છે. એટલું જ નહીં, રાત્રે જાગરણ કરે છે, એકાબીજા સાથે કોલ કરીને આખી રાત વોટ્સએપ કોલ દ્વારા કે બીજા કોલ દ્વારા મહારાજના ચરિત્રો, કથા વાર્તા, વચનામૃત આદિકથી જાગરણ કરે છે એકાદશીનું. અને એકાદશીના જાગરણ કરતાં કરતાં ભગવાને સંકલ્પ કરાવ્યો કે આવા ફૂલના વાગા ભગવાનને પહેરવા છે. તો એ જે કોઈ કરતા હશે બધાએ ભેગા થઈને મહારાજ માટે આ ફૂલના વાગા જાગીને બનાવ્યા અને મહારાજ આટલા સરસ શોભે છે. તાળીઓથી એમની ભક્તિને વધાવી. આવી ભક્તિ કરવાનું બળ ભગવાન સ્વયં આપે છે, સ્વયં આપે છે. જેને ભગવાને આવો સંકલ્પ કરાવ્યો છે, જેને આમાં પ્રયત્ન કર્યો છે, જેને મહેનત કરી છે, એ બધાય ભગવાનના ભક્તો પોતાના હૃદયમાં એવું ચોક્કસ લખી રાખજો, અમને આવો સંકલ્પ થયો એ મહારાજે કરાવ્યો છે, અમારાથી આટલું સુંદર કાર્ય થયું એ મહારાજે કરાવ્યું છે. મહારાજે અમને પોતાને સુખ આપવા માટે, રાજીપો આપવા માટે ભગવાને પોતે સંકલ્પ કરાવ્યો, ભગવાને પોતે પોતાનું સ્વરૂપ કેવી રીતે શોભશે બુદ્ધિમાં આપ્યું અને અમારી દ્વારા કરાવ્યું. આપણે નિમિત્ત માત્ર છીએ. આપણે આટલી ભક્તિ કરી છે, હજુ પણ આપણે ભક્તિમાં ઊંડા જવું છે. વંદન છે ભક્તોને કે રાત્રે જાગરણ કરે. આ કળિયુગમાં, આ સદીમાં રાત્રે જાગરણ, અમે સાધુએ નથી વિચાર્યું કે હાલો જાગીએ, 12 વાગ્યા સુધી કરીએ, પણ રાત્રે જાગરણ કરે છે અને ધન્યવાદ છે, વંદન છે. પણ જે કોઈ ભક્તો આ કરતા હોય આમાંથી હજુ અટકવાનું નથી, પૂર્ણ વિરામ નથી. આપણે ત્યાં સુધી જવું છે આપણી વૃત્તિઓ સંપૂર્ણ ભગવાનની મૂર્તિમાં ઘેરાઈ જાય. કોઈ વ્યક્તિ સૂર્યના પ્રકાશથી અંજાઈ ગયો હોય ને એને કંઈ દેખાય નહીં. તમે જોજો, સૂર્યનો પ્રકાશ હોય એમાં આપણે આમ જોયા કર્યા હોય, તાપમાંથી આવીએ, અંધારું હોય એમાં જઈએ, અથવા અંધારામાંથી અજવાળામ જઈએ, દેખાય નહીં, એનાથી આપણે અંજાઈ ગયા હોઈએ. એમ આપણે આપણો આખો આત્મા ભગવાનની મૂર્તિથી આંચી દેવો છે. અને આખો આત્મા જ્યારે મૂર્તિથી અંજાઈ જશે ને ત્યારે આપણી આ ભક્તિનો અવધિ આવ્યો. ત્યાં સુધી ભક્તિ કરવી છે, અટકવાનું નથી. આ જગ્યાએ પૂર્ણવિરામ પણ રાખવાનું નથી. આપણને ભગવાન સંતો ભક્તોનો રાજીપો મળ્યો એનાથી તૃપ્ત પણ નથી થવાનું. એનાથી વધારે બળિયા થઈને હજુ વધારે ભક્તિ કરવાની છે, વધારે હજુ મહારાજમાં જોડાવાનું છે. કારણ કે આપણી કોઈ ભક્તિ આપણી કીર્તિ માટે નહીં, આપણા માન માટે નહીં, આપણી અંદર અહમનો અંકુર ફૂટે એના માટે આપણી ભક્તિ નથી. પણ આપણી ભક્તિ કેવળ ને કેવળ જ્યાં છીએ ત્યાંથી હજુ આગળ જવું છે, હજુ આગળ જવું છે, હજુ આગળ જવું છે. કારણ કે મોટા મોટા સંતો ભક્તો એ જ કર્યું છે, ઊંડા ને ઊંડા જ ગયા છે, ભગવાનના સ્વરૂપમાં ઊંડા ગયા છે, ઉપર નથી રહ્યા. નૃસિંહાનંદ સ્વામી જિંજરી ગામમાં ગયા ધ્યાન કરવા બેઠા છે. સ્વામી ધ્યાન કરવા, એમાં માનાવદરના કર્મચારી અને દિવાન પણ ત્યાં ઉતરેલા હતા. ચોરાની અંદર ઉતારો, પેલા ગામમાં ચોરા હોય ત્યાં બધા મુસાફરો ઉતરે, સાધુઈને આ ઉતરે અને આ ઉતરે. દેવ દર્શન કરી અને ચારેય બાજુ જોયું તો એક યોગી પુરુષ ધ્યાનમાં બેઠેલા જોયા, નૃસિંહાનંદ સ્વામી. સ્વામી પાસે જઈને બેઠા, એમના હૈયાની અંદર શાંતિ શાંતિ થઈ ગઈ, અંતરમાં ટાઢું થઈ ગયું. થોડી વાર થઈને સ્વામી ધ્યાનમાંથી જાગ્યા. પછી દીવાને પૂછ્યું, મહાત્માજી આપનું નામ શું છે અને ગુરુ કોણ છે, સંપ્રદાય કયો છે? સ્વામી પોતાની છટામાં બોલ્યા, અમે તો રમતારામ છીએ, અમે તો. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. આવા રમતારામ હોય, ભગવાનની મૂર્તિ જે સંકલ્પ કરાવે એમ કરતા હોય. અમે રમતારામ છીએ, અહીં આજે અહીં ને કાલે ક્યાંક બીજે, આવું છે અમારું. તો છતાં તમે કહો છો એથી કહું છું, મારા દેહનું નામ નૃસિંહાનંદ સ્વામી છે. કેટલા અનુસંધાનવાળા સંતો, મારા દેહનું નામ નૃસિંહાનંદ સ્વામી છે. આટલું જ જ્ઞાન આપણને સિદ્ધ થઈ જાય તો
આપણું કોઈ એમ કે ઓહો ફલાના સ્વામી પણ તમે તો આ વાત કરી જોરદાર, તમે આયોજન કર્યું તું જોરદાર, તમે આ ગાયું તું એટલું ફર્સ્ટ ક્લાસ છે કે ના પૂછો વાત. આવું કોઈ કહે આપણને, અને કાં તો આપણને કોઈ એવું કહે, આપણે જે નામને માનતા હોઈએ એ નામના નામે હજારો પ્રકારની ગાળો લખી દે, તો પણ નામ કોનું છે? દેહનું. આ જ્ઞાન જો ટાઈમે રહે ને, ટાઈમે જ્યારે એવી પરિસ્થિતિ હોય આપણી ત્યારે ટાઈમે રહે તો હસી શકાય, બોલી શકાય, જમી શકાય, સૂઈ શકાય, ભગવાનનું ભજન થઈ શકે. અને જો ટાઈમે આપણને જ્ઞાન ન રહે તો આપણે અસ્તવ્યસ્ત થઈ જઈએ, આપણું હૃદય ઉદ્વેગિત થઈ જાય, આપણને સુખ અને શાંતિ પણ ન રહે. મારા વિશે આવું કીધું, મારા વિશે આમ બોલ્યા હતા, મને આવું કહી દીધું, આ બધું શું છે? અથવા તો આપણને કોઈ સારું કીધું ત્યારે આપણને થાય મારા વિશે કેવું કીધું. આ બેય બંધન છે, બેય બંધન છે, ઓલું બંધન છે ઓલું, કારણ કે બે દેહ સાથે જોડાયેલું છે, આત્મા સાથે જોડાયેલું નથી. આત્મા સાથે મહારાજ જોડાયેલા છે અને મહારાજના મુક્તો જોડાયેલા છે. એનો રાજીપો થાય તો રાજી થવું, એનો કુરાજીપો થાય તો કુરાજી થવું, તો કદાચ દુઃખ થાય કે મારું મહારાજને આવા મોટા મુક્તો કુરાજી થઈ ગયા. બાકી જગત દેહને ઓળખે છે અને દેહના નામને ઓળખે છે, આત્માને ઓળખી શકતું નથી, આત્માને કોઈ જોઈ શકતું નથી. નૃસિંહાનંદ સ્વામી કે આ દેહનું નામ નૃસિંહાનંદ અને હું સ્વામિનારાયણ ભગવાનનો શિષ્ય છું, ગામડે ગામડે મારા ગુરુ પ્રગટ ભગવાન સ્વામિનારાયણ છે એના આદેશથી ફરું છું. સ્વામિનારાયણનું નામ સ્વામી બોલ્યા અને ત્યાં તો ચારેય બાજુ ચોરાની અંદર તેજ ફેલાયું, તેજ 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 થઈ ગયો. દીવાનને કર્મચારીને સમાધિ થઈ ગઈ. સમાધિમાં અક્ષરધામમાં દિવ્ય સિંહાસન ઉપર મહારાજને બેઠેલા જોયા. સિંહાસનની ફરતા અનંત મુક્તો, અનંત અવતારો, મોટા મોટા દેવો, ઈશ્વરો, શ્રીહરિની સ્તુતિ કરતા જોયા. અને આ લોકોને ખરેખરો ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય થતાં પહેલાં નૃસિંહાનંદ સ્વામીનો થઈ ગયો, રમતારામનો. મોટા સંત માં મહારાજ વસે, મોટા સંત માં મહારાજ વસે, ચમત્કાર ને સ્વયં શ્રીજી કરે, ચમત્કાર ને સ્વયં શ્રીજી કરે, હે પરચો તો આપે પ્રભુજી પોતે, 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 હે પનવાલો પાત્રતાને ગોતે, પનવાલો પાત્રતાને ગોતે, પનવાલો પાત્રતાને ગોતે, પનવાલો પાત્રતાને ગોતે. મોટા સંતમાં મહારાજ વસે, ચમત્કારને સ્વયં શ્રીજી કરે. ચમત્કાર કરવાની શક્તિ કોઈ વ્યક્તિની નથી, કોઈ મુક્તની નથી, કોઈ મુમુક્ષુની નથી, બધી જ શક્તિ ભગવાનની છે. મોટા સંતમાં ભગવાન સ્વયં રહ્યા છે એટલે એમાં રહીને ભગવાન શ્રીજી પોતે જ ચમત્કાર કરે છે. ગોપાળાનંદ સ્વામીએ પરચાઓ પૂર્યા, બધાએ કીધું સ્વામી તમે કર્યું, ત્યારે સ્વામીએ શું કર્યું? સ્વામીએ કહ્યું જે થયું એ બધું ભગવાને કર્યું છે. સ્વામીએ કીધું કે આ બધું ખાલી ફોલ્યો ફુગટ ફૂલાય. સ્વામીએ કીધું ને કે જીવથી કશું થતું નથી, જે કાંઈ થયું છે એ બધું મહારાજે કર્યું છે. એટલે મોટા સંતમાં મહારાજ સ્વયં આવો પરચો આપે છે. પણ પાત્રતાને મહારાજ ગોતે. મહારાજને તો પરચા ઘણાય દેવા હોય પણ પાત્રતા હોય તો મહારાજ દે. થોડી વારથી સમાધિમાં જાગ્યા, સ્વામીના હાથે વર્તમાન ધરીને તે પણ સ્વામી અને ભગવાનના આશ્રિત થઈ ગયા. આવો હતો સ્વામીના જીવનનો પ્રભાવ. ક્યાંય જાજો ઉપદેશ દેવા ગયા, કલાક સુધી ઉપદેશ દેવો પડ્યો? કારણ કે ભગવાન ભેગા હતા. ભગવાન ભેગા હતા એટલે થોડીક જ વારમાં નિશ્ચયવાળાથી નિશ્ચય થાય, હીરા વડે હીરો વેંધાય.
જેના હૃદયમાં ભગવાન હોય ને એ બીજાને ભગવાન આપી શકે, જેના હૃદયમાં ભગવાન ના હોય બીજાને કોઈ દી ભગવાન ના દઈ શકે. જેના હૃદયમાં ભગવાનનું સુખ હોય ને બીજાને ભગવાનનું સુખ આપી શકે, જેના હૃદયમાં ભગવાનનું સુખ નથી એ બીજાને કોઈ દી સુખ ના આપી શકે. જેના હૃદયમાં ધર્મ હોય ને એ બીજાને ધર્મનું દાન કરી શકે, જેના હૃદયમાં ધર્મ નથી એ બીજાને કોઈ દી ધર્મ ના દઈ શકે. આધ્યાત્મિક માર્ગની સૌથી મોટા મોટી ખૂબી જે છે કે જેને વિશે જે ગુણ આધ્યાત્મિકતાનો હોય એ જ ગુણ બીજામાં પ્રદાન થઈ શકે, નહીં તો હજારો વર્ષ સુધી ઉપદેશ કરે અને હજારો વર્ષ સુધી આપણે એનું મોઢું જોઈને બેહીએ તો કામ ના થાય. કારણ કે એનામાં એ નથી, પણ એનામાં હોય પણ આપણી પાત્રતા હોય તોય કામ ના થાય. બીજે સારું જોઈએ અને જમીન પણ સારી જોઈએ, બંને સારું જોઈએ, પાત્રતા વિના ના થાય. આપણી પણ પાત્રતા જોઈએ અને સામેના પાત્રની અંદર જેને આપણે ચૂઝ કર્યા છે એની પાત્રતામાં પણ એ જોઈએ, તો જ આપણને ભગવાનનું સુખ આવે, નહીં તો ના આવે. જ્યાં જ્યાં આશ્ચર્ય થાય સહુને, કાર્ય સ્વયં કરે હરિ બહુને, ભૂત ભવિષ્ય વર્તમાન માય સર્વત્ર પીઉડાને મનાય, ભૂત ભવિષ્ય વર્તમાન માય સર્વ પીઉડાને મનાય. જ્યાં જ્યાં આશ્ચર્ય થાય છે, પ્રથમનું 27મું વચનામૃત મહારાજ કે જે જે આશ્ચર્ય થઈ ગયા, જે જે આશ્ચર્ય છે અને જે જે આશ્ચર્ય થશે એ બધાય મને મળ્યા એવા જે મહારાજ એના વતે છે, અને દ્રઢ નિષ્ઠા કહેવાય. મોટા સંતમાં અનંત આશ્ચર્યો રહ્યા છે, કરે છે સ્વયં શ્રીજી મહારાજ. એવી રીતે સ્વામી દ્વારા અનેક કાર્યો આવા મહારાજે કર્યા છે. સ્વામીને મહારાજ ઘણી વખત સારી સારી વાતો કરતા એની અંદર એક વાત બહુ સરસ મહારાજે સ્વામીને કીધી. એક દિવસ મહારાજ ગઢપુરમાં સાંજના સમયે ઉગમના બારના ઓરડાની ઓસરી ઉપર ડોલિયો ડળાવીને ગાદી તકે નખાવીને વિરાજમાન હતા. મુક્તાનંદ સ્વામીને બધા સાધુની સભા ભરાઈને બેઠી હતી. નૃસિંહાનંદ સ્વામી એ જ સમયે મહારાજના દર્શન કરવા માટે આવ્યા. આવ્યા એટલે મહારાજ કે આવો સ્વામી, આવો આવો. રાજીપા સાથે બોલાવ્યા, પોતાની પાસે બેસાડ્યા અને પછી મહારાજે કહ્યું, સ્વામી તમે ધ્યાન કરો છો? સરસ પ્રશ્ન પૂછ્યો, તમે ધ્યાન કરો છો સ્વામી? ત્યારે સ્વામી એવું બોલ્યા કે મહારાજ હા ધ્યાન કરું છું અને મૂર્તિ પણ ઠીક દેખાય છે, કારણ કે આગળ પેલો પંચસંધિ વખતે પ્રોબ્લેમ થઈ ગયેલો ને એટલે પૂછ્યું કે મહારાજ મૂર્તિ પણ ઠીક દેખાય છે. એ સાંભળીને મહારાજ બહુ રાજી થયા અને મહારાજ પછી બોલ્યા, સ્નેહે વાલો બોલ્યા કરી પ્રીત, સ્નેહે વાલો બોલ્યા કરી પ્રીત, નૃસિંહાનંદ રાખો મૂર્તિ ચિત, નૃસિંહાનંદ રાખો મૂર્તિ ચિત, સ્મૃતિ અમારી રાખજો તમે, સ્મૃતિ અમારી રાખજો તમે, સ્મૃતિ અમારી રાખજો તમે, સ્મૃતિ અમારી રાખજો તમે, તેથી રાજી બહુ થાસુ અમે, તેથી રાજી બહુ થાસુ અમે, તેથી રાજી બહુ થાસુ અમે, તેથી રાજી બહુ થાસુ અમે. ભગવાનને સૌથી વધારે રાજી કરવાનો ઉપાય વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 25મું બહુ સરસ વચનામૃત છે. મારે ને તમારે ત્યાગી ગૃહી બંનેને આ જીવન આપણા છેલ્લા શ્વાસ સુધી શરીરની રાખ ન થઈ જાય ત્યાં સુધી યાદ રાખવા જેવું વચનામૃત છે. ગરડા મધ્યનું 25મું ઉકા ખાચરની સેવાનું. ઉકા ખાચરની સેવા પછીનો જે પ્રશ્ન છે, ભગવાનને અતિશય પ્રસન્ન કેવી રીતે થાય,
ભગવાન અતિશય પ્રસન્ન કેવી રીતે થાય? આ પ્રશ્ન છે. પ્રશ્નનો જવાબ શ્રીજી મહારાજે બહુ સરસ આપ્યો છે. ગ્રહસ્થ માટે ટૂંકમાં કહું, એક ઘર હોય, બે ઘર હોય, એક ઘોડું, બે ઘોડું, દસ ઘોડા, એક મન અનાજ, બે મન અનાજ, 25 મન, 100 મન, ટૂંકમાં મોટો થતો જાય તો પણ દિન આધીન રહે. વચનામૃતનો મુખ્ય સબ્જેક્ટ ત્યાં દિન આધીન. ત્યાગી માટે જેવો પ્રથમ હોય, ભગવાન જેવું ઐશ્વર્ય આવે. ભગવાન જેવું ઐશ્વર્ય એટલે ભગવાન જેટલું કરી શકે એવો થઈ જાય, ત્યાં સુધીનું કશું જ બાકી રહેતું નથી. ભગવાન જેટલું કરે એટલું કરે, આવો થાય તો એ દિન આધીન રહે. બે વાત સૌથી અગત્યની છે. જીવનમાં જેને ભગવાનને અખંડ રાજી રાખવા હોય, મોટા મળેલા મુક્તોને અખંડ રાજી રાખવા હોય, એને દિન આધીનપણું ક્યારેય છોડવું નહીં. જેનું દિન આધીનપણું ગયું એ ગમે એટલું સારું કરે, ગમે એટલું સરસ કરે, ગમે એટલું બધાને ગમે એવું કરે તો પણ એનો રાજીપો નહીં થાય ભગવાનનો. કારણ કે કદાચ લોક રાજી થશે પણ ભગવાન રાજી થશે નહીં. દિન આધીન. હવે દિન આધીન રહેવાય કેમ? ભગવાન જેટલું ઐશ્વર્ય આવે તો પણ દિન આધીન કેમ રહેવાય? ભગવાનનો રાજીપો અહીં એવું કીધું કે તમે અમારામાં અખંડ સ્મૃતિ રાખજો તેથી અમે બહુ રાજી થઈશું, આવું કેમ કીધું? અખંડ સ્મૃતિ તો બહુ અઘરી છે, પણ એવું કરે તો બહુ રાજી એવું કેમ? સેવાથી રાજી થાય, બીજા ઘણા બધા પ્રકારો છે. મહારાજે રાજીપો બીજું ઘણી બધી રીતે બતાવ્યો છે. અહીં એમના મધ્યના 25માં કીધું દિન આધીન રહે તો અતિશય પ્રસન્ન થાય, તો અહીં કીધું અખંડ અમારી સ્મૃતિ રાખે. તો કારણ એ છે, જેને અખંડ સ્મૃતિ રહે ને એને પોતાનું કર્તાપણું ના મનાય. જેને ભગવાનની અખંડ સ્મૃતિ રહે ને એને ભગવાનની આજ્ઞા ન લોપાય. જેને ભગવાનની અખંડ સ્મૃતિ રહે ને એને કોઈ પ્રત્યે રાગ અને દ્વેષ ન થાય. જેને ભગવાનની અખંડ સ્મૃતિ રહે ને એને ભગવાનની ઈચ્છાઓના ઓડકાર હંમેશા આયા કરે. ભગવાન અત્યારે આવું ઈચ્છી રહ્યા છે, એને ખબર હોય કે આ સમય આ પરિસ્થિતિમાં મહારાજ મારી પાસે આવું ઈચ્છે છે. જેના કારણે, કારણ કે એને અખંડ સ્મૃતિ છે એટલે દિન આધીન રહેશે. રાત દિવસ રુદિયા વિશે દ્રઢ રહે છે હરિનું ધ્યાન, રાત દિવસ રુદિયા વિશે દ્રઢ રહે છે હરિનું ધ્યાન, તેને કરી નથી આવતું અનુભાર અંગે અભિમાન, તેને કરી નથી આવતું અનુભાર અંગે અભિમાન. અનુભાર અંગે અભિમાન ના આવે એનું સાધન એક જ છે, રાત દિવસ રુદિયા વિશે રહે છે હરિનું ધ્યાન. એને કરી નથી આવતું. આપણી અંદર અભિમાન અનુભાર ન આવે તો ભગવાન અતિ રાજી થાય. અનુભાર અભિમાન ન આવવાની દવા એક જ છે કે રાત દિવસ ભગવાનનું ધ્યાન રહે. આપણે શું થાય, ભૂલી જઈએ, ભૂલી જઈએ. લગ્નમાં કોઈનો સૂટ ભાડે પહેરીને ગયા હોઈએ, ભાડે પહેરીને એટલે કોકનો ઉછીનો લઈને ગયા હોઈએ, હોય નહીં તમારી પાસે, તમે કોકનો પહેરીને ગયા હો બરાબર, અને પછી ત્યાં તમે પ્રસંગમાં જાઓ ને બધાય તમારા વખાણ કરે, વાહ વાહ શું તમારા કપડા ને શું તમારા બૂટ ને શું તમારું સૂટ ને શું તમારી ટાઈ. હવે આપણને એક બે જણ કેમ ત્યારે યાદ રહે કે આ તો ગઈકાલે જ લીધો છે ઓલા પાસેથી, પણ જ્યારે 100, 200, 500, 1000, 2000, 5000 માણસો જ્યારે આપણને કહેવા લાગે ને ત્યારે સાંજ પડતા આપણને ચોક્કસ મનાઈ જાય કે આનો માલિક હું છું, પછી અભિમાન આવવાનું શરૂ થાય. સવારમાં આપણે લપાતા લપાતા ચાલતા હોય, કોઈ પાછું મને પૂછશે ક્યાંથી લાવ્યા તો મારે શું કહેવું, પણ હાંજ પડે આપણને કોઈ પૂછ્યું નહીં ક્યાંથી લાવ્યા, સાંજ સુધીમાં આપણને એટલું જ મળ્યું કે વાહ તમારો સૂટ ને વાહ તમારા બૂટ ને વાહ તમારી ટાઈ, એટલે સાંજ પડે આપણને પાકું થઈ ગયું કે આનો માલિક હું છું. અને એના કારણે સાંજ પડે આપણું અભિમાન પણ મજબૂત થઈ ગયું હોય, પછી આપણે છાતી કાઢીને ચાલવા માંડીએ. એની અંદર કોઈક જો કાંડું જાલીને પૂછી લે કે આ કઈ કંપનીનું કઈ જગ્યાએ સીવડાવ્યું છે એ કહો, ત્યારે કહેવું પડે કે ભાઈ તારે જોવે તો પેલા ફળિયામાં ઓલો રહેશે ન્યા જજે લેવા. આ તો એનું છે. અભિમાન ના આવે ને એની માટે ભગવાનની સ્મૃતિ બહુ જરૂરી છે જીવનમાં. અનુભાર અભિમાન ના આવે તો જ ભગવાન, અને સ્મૃતિ ભગવાનની તો જ રહે, જે હળવો રહે ને તો જ ભગવાન રહે. આપણે જ્યારે ભારે થઈએ ત્યારે ભગવાન જતા રહે છે. પ્રથમનું 56મું વચનામૃત,
પ્રથમનું 56મું મધ્યનું 25મું આ બધા વચનામૃતોને બહુ દ્રઢ કરીને ફિટ કરી દેવા હૃદયમાં કે ભગવાન ક્યારે જતા રહે. પ્રથમના 56માં મહારાજ કે ભગવાન એની ભક્તિને વશ વર્તતા હોય, પણ જો એનું પણ એને સેજ વજન લાગે તો ભગવાનની મૂર્તિ કરડી થઈ જાય ને ભગવાન ભાગી જાય. આપણે હળવા રહીએ, દાસના દાસ રહીએ, અતિ ન્યૂન અતિ નૂન દાસનો દાસ છું આવા વિચારોમાં રહીએ તો ભગવાન આપણા હૃદયમાં અખંડ નિવાસ કરીને રહે, અને એ અખંડ નિવાસ કરીને રહે તો જ અખંડ દાસ થઈને રહેવાય. બે અન્યોન્ય આશ્રય છે. માટે ભગવાનની સ્મૃતિથી ભગવાન રાજી બહુ થાય. નૃસિંહાનંદ સ્વામીને કે તમે સ્મૃતિ રાખજો, અમે બહુ રાજી થઈશું. કારણ શરીર વજ્ર સાર જેવું છે સ્વામી, તમને ખબર છે ચાર ગ્રંથિઓ છે. અહમ ગ્રંથિ ને સંશય ગ્રંથિ, કર્મ ગ્રંથિ ને મમત્વ ગ્રંથિ. અહમ ગ્રંથિ ને સંશય ગ્રંથિ, કર્મ ગ્રંથિ ને મમત્વ ગ્રંથિ. જ્યારે મૂર્તિ જીવમાં ધરાય, જ્યારે મૂર્તિ જીવમાં ધરાય, ત્યારે સર્વે ગ્રંથિઓ ગળાય, ત્યારે સર્વે ગ્રંથિઓ ગળાય. જ્યારે મૂર્તિ જીવમાં ધરાય, ત્યારે સર્વે ગ્રંથિઓ ગળાય. બહુ પ્રકારની આ જીવની ગ્રંથિઓ છે, બહુ પ્રકારની ગ્રંથિઓ જીવે બાંધેલી છે. જન્મો જન્મની કર્મની ગ્રંથિ છે, અહમની ગ્રંથિ છે, મમત્વની ગ્રંથિ છે, સંશયની ગ્રંથિ છે, હજુ બીજી ઘણી પ્રકારની ગ્રંથિઓ છે. પણ મુખ્ય આ ગ્રંથિઓ નડે, અહમની ગ્રંથિ ભગવાન જોડે નડે, મુક્ત જોડે નડે, સાધુ જોડે નડે, હરિભગત જોડે નડે, સત્સંગમાં નડે, ઘરમાં નડે, પરિવારમાં નડે, જોબ પર નડે, બિઝનેસમાં નડે, બધે જ નડે. મમત્વની ગ્રંથિ બંધનયુક્ત ગ્રંથિ છે, એ પણ બધી જગ્યાએ બંધન. ત્યાગી થઈએ તોય બંધન, ગ્રહી થાય તોય બંધન, આ ગ્રંથિ બધી પ્રકારનું બંધન છે, એ મમત્વ ગ્રંથિ નડે. સંશય ગ્રંથિ, ભગવાનમાં આપણને નિશ્ચય થયો, સંતમાં નિશ્ચય થયો, સત્સંગમાં નિશ્ચય થયો, શાસ્ત્રમાં નિશ્ચય થયો. શાસ્ત્રમાં આવું લખ્યું છે કે સ્વામી ધ્યાન કરવા બેઠા ને તેજ થઈ ગયું હશે કે નહીં, આપણે જ કાંઈ જોયું નથી, થઈ ગયું હશે. ઘણી વસ્તુ એવી હોય છે વાલા ભક્તો, આપણે એના સાક્ષી હોય ને તો એ ના ખબર પડે. આધ્યાત્મિક રહસ્યો એવા છે, આપણે સાક્ષી હોઈએ કહેતા આપણે એ સ્થાન ઉપર હોઈએ તો પણ ના ખબર પડે કે તેજ થઈ ગયું એમ. મેં આગળ તમને ગુણાદિતાનંદ સ્વામીનું દ્રષ્ટાંત આ કથા દરમિયાન આપ્યું હતું. ઉપલેટાના લાલાભાઈને દર્શન થયા હતા, મને નામની સ્મૃતિ ત્યારે નહોતી રહી. સ્વામી ઠાકોરજી જમાડતા હતા, તો ઉપલેટાના લાલાભાઈને જાડિયામાંથી દર્શન કર્યા તો એવું દેખાયું કે સ્વામી ભેળા મહારાજ જમે છે, એને મહારાજના દર્શન થયા અને તે જ મધ્ય દર્શન થયા. અભેસીને અભેસી છે એને 3.5 કલાકનું ધ્યાન હતું. અભેસીને એ પણ સ્વામીના કૃપાપાત્ર હતા, એમને ન દેખાનું, એ બંને સાથે જ હતા. તો લાલાભાઈ જ્યારે લખશે ત્યારે શું લખશે કે મેં સ્વામીના દર્શન કર્યા અને મને તે જ મધ્યે સ્વામી બેડા મહારાજ જમે આવા દર્શન થયા, અને અભેસીને એ દર્શન ન થયા. તો અભેસી એવું લખશે કે હું ગયો ત્યારે લાલાભાઈને અમે બે ભેગા થયા હતા અને સ્વામી ઠાકોરી જમાડતા હતા. તો આ બે વાતમાં સાચી કહી, એક જ સમય અને એક જ સ્થાનના અને એક જ મહાપુરુષના બંને વ્યક્તિ સાક્ષી છે, પરંતુ બંનેની અનુભૂતિ જુદી છે. ભગવાનની ઈચ્છા, બંનેની પાત્રતા પણ હોય છતાં પણ ભગવાનની ઈચ્છા ન થાય, બધાને અનુભવ ના થાય. શ્રીજી મહારાજ સભા ભરીને બેઠા હોય તો મહારાજ કે મહારાજે પ્રથમના પહેલામાં શું કીધું છે કે મુક્તાનંદજીનો પ્રશ્ન છે, ભગવાનનો ભક્ત ભગવાનના ધામમાં જાય ત્યારે કેવી રીતે જાય? તો કીધું ગરુડ ઉપર બેસીને જાય, વિમાનમાં બેસીને જાય, રથ લઈને જાય, ઘોડા લઈને જાય, બધું લખ્યું બરાબર. એમાં એમ લખ્યું એને સમાધિવાળા છે તે જોવે છે. હવે બીજા તો ત્યાં જ બેઠા હતા. કેટલા ચરિત્રો એવા છે કે એવા મોટા સંતો હતા, ભક્તો હતા, એને લાગે આખી આ ફળી આખી ભરાઈ ગઈ છે, મુક્તોથી ભરાઈ ગયું છે આખું ફળિયું, આવું દેખાતું. અને ઘણાને પૂછો કેવું છે તો કે બસ બધું ખાલી દેખાય છે, આપણા જેવા હોય ને બધું એવું જ દેખાય.
અને કોઈને એવું દેખાય કે ઓહો ભરાઈ ગયું છે. હવે લખવા વાળો જે દેખાવ્યું એ લખ્યું, હવે દેખાવ્યું એ લખ્યું, ત્યારે આપણે કહે હું ત્યાં જ બેઠો હતો પણ મને તો કાંઈ ખબર નથી. નથી ખબર ભાઈ, ભગવાને તમને નહોતું બતાવવું એટલે ના બતાવ્યું. ભગવાનને જેને જેટલો અનુભવ પોતાનો કરાવવો છે એ પછી સ્વયં પોતાના અર્ચા સ્વરૂપ દ્વારા કરાવે, પોતાના સત્પુરુષ દ્વારા કરાવે, કોઈ સંત દ્વારા કરાવે, કોઈ ભક્ત દ્વારા કરાવે, કે વચનામૃત કે નિષ્કુળાંત કાવ્ય જેવા શાસ્ત્ર દ્વારા કરાવે. ભગવાન તો સર્વસમર્થ છે, નિર્જીવ થાંભલા દ્વારા પણ પોતાની અનુભૂતિ કરાવે એટલા સમર્થ ભગવાન છે. એની અંદર રતિ વા એવું કોઈ અશક્ય કાર્ય નથી. ભગવાન પોતાની અનુભૂતિ આમ જ કરાવે એવું કોઈ નથી. એવું નથી કે મૂર્તિમાંથી તેજ બતાવે, થાંભલામાંથી તેજ બતાવે, એવું કાર્ય છે ભગવાનનું. માટે ભગવાનને કોઈ દિવસ આપણી બુદ્ધિના બીબામાં બાંધી શકાય એવા નથી. ભગવાનના કોઈ પણ કાર્યને આપણે આપણી રીતે મૂલવી શકીએ એમ નથી. અહીં આગળ કહે છે કે આવી બધી પ્રકારની સંશય ગ્રંથિ પણ થાય. ઘણી વખત શાસ્ત્ર વાંચતા હોય ને બુદ્ધિ જાજી હોય તો વિચારે કે આ સાચું કે ઓલું સાચું, આમ કે આમ, આવી સંશય ગ્રંથિઓ પણ ભગવાનની મૂર્તિ ધારવાથી ગળી જાય છે. કર્મ ગ્રંથિઓ પણ ગળે છે. માટે જીવમાં મૂર્તિને ધારવી, સ્વામીને મહારાજે આવું કીધું. પછી સ્વામીને મહારાજે એક સરસ વાત કરી છે. સ્વામી કે મહારાજ કે સ્વામી, 33 કરોડ દેવતાના રાજા ઇન્દ્રએ વિશ્વરૂપને માર્યો તેથી તેને ભ્રમહત્યા લાગી. હવે એની કથા બહુ લંબાંતી છે પણ હું તમને ટૂંકમાં કહું કે બૃહસ્પતિ દેવતાઓના ગુરુ, એમાં દેવતાઓએ બૃહસ્પતિનું અપમાન કર્યું ને પછી ગુરુ જતા રહ્યા, ને અસુરોએ શુક્રાચાર્ય અસુરોને કીધું એના ગુરુ તો કે આપણે ચડાઈ કરો, અમને ખાલી છે, કોઈ બીજું છે નહીં, એટલે આ દેવતાઓ હારશે. દેવતાઓનું રાજ અસુરોએ લઈ લીધું. પછી આ લોકો બ્રહ્માજી પાસે ગયા, કારણ કે જવું તો પડે ન્યાજ. મહારાજે પંચાળાના ચોથામાં કીધું, દેવ મનુષ્યન બધાય બ્રહ્માંડના 3 જણને ભજે છે, બ્રહ્મા વિષ્ણુ અને શિવ. આ દરેક બ્રહ્માંડમાં મોટેરા છે અને દેવતાથી માંડીને ઠેક પાતાળ લોક સુધીના બધાય, મનુષ્યથી માંડીને બધાય આ 3ને ભજે છે, અને એ 3 ભગવાન પુરુષોત્તમને ભજે છે. આ મહારાજે પંચાળાના ચોથામાં વાત કરી છે. ઉપાસના શ્રીજી મહારાજની સમજવા માટે અમુક અમુક વચનામૃતોને બહુ દ્રઢ કરીને, બહુ પાક્કા કરીને, જીવમાં બહુ પાક્કા એટલા ઊંડા ઉતારી દેવા કે જેનાથી મહારાજના સ્વરૂપ વિશે આપણે તાત્વિક રીતે, સહજ રીતે, કારણ કે મહારાજે વચનાવત બહુ સહજ રીતે કીધેલું છે, એને આપણે સમજી શકીએ. હમણાં જ કેનેડાની સભા દરમિયાન મેં 13મું, 31મું અને 45મું આ 4થું 3 વચનામૃત આપ્યા હતા કે જેને થોડાક વાંચવાથી આપણને થોડો ખ્યાલ આવે કે મહારાજની મોટપ કેવડી મોટી છે. પૂરેપૂરી તો આપણે નથી સમજી શકવાના, એ તો અપારના અપાર જ છે. અક્ષરધામના નાદી મુક્તો પણ એમ કહે છે, હજુ અમે આ સ્વરૂપને યથાર્થ નથી સમજી શક્યા, આપણે તો કીડી જેવા જીવ છીએ, મોટાની કૃપાથી થોડું થોડું આપણને ખબર પડે એટલું આપણે આગળ હાલીએ, અને આપણે જોઈએ કેટલું. ગુરુજી ઘણી વખત કે કીડીને જોઈએ કેટલું, થોડુંક જોઈએ, તો આપણે થોડું સમજીએ તો બહુ થઈ ગયું. આપણી પાસે બુદ્ધિ ક્યાં બૃહસ્પતિ જેવી છે, બ્રહ્મા જેવી છે. એટલે બ્રહ્માજી પાસે દેવતાઓ ગયા કે અમારું રાજ ગયું છે, કંઈક કરો. બ્રહ્માજી કે જો એક કામ કરો, ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપ છે એને તમે પુરોહિત કરો, યજ્ઞ કરાવો, અને તમે એની અંદર જો એનાથી બધું કરશો તો પાછું તમને રાજ મળશે. એટલે વિશ્વરૂપને પુરોહિત તરીકે રાખ્યા અને દેવતાઓ યજ્ઞ કર્યો, ને વિશ્વરૂપ થોડાક કપટ કરતા હતા. એ આહુતિઓ આપવાની હોય દેવતાને ત્યારે થોડી અસુર નહીં આપતા હતા અને થોડી મનુષ્યો નહીં દેતા હતા, અને આ બધી ઇન્દ્રને ખબર પડી ગઈ કે આ જે રાખ્યો છે એ તો પાછો કપટ કરે છે, તો આ ઉઠ્યા તે વજ્ર લઈને માથા કાપી નાખ્યા એના. હવે બ્રહ્મહત્યા લાગી ઇન્દ્રને. એ વાત અહીં આગળ શરૂ કરે છે. અમે તમને વાત આમાં લખી નહોતી, એ થોડો ઇતિહાસ કહી દીધો, હવે વાંચીશ એટલે ખબર પડશે. દેવતાના રાજા ઇન્દ્રએ વિશ્વરૂપને માર્યો એટલે 4 બ્રહ્મહત્યા લાગી. હવે એમાં એક બ્રહ્મહત્યા પૃથ્વીને ક્ષાર રૂપે આપી છે, બીજી પાણીને લીલ રૂપે આપી છે, ત્રીજી સ્ત્રીઓને આપી છે. રજસ્વલા ધર્મ જે સ્ત્રીઓમાં આવે છે, માસિક ધર્મ, એ આ ઇન્દ્રનું પાપ બ્રહ્મહત્યા કરેલી એ. પણ એની પાછળ પાછા બધા સુખ પણ છે, એનાથી પુત્ર પ્રાપ્તિ થાય છે, સંતાન પ્રાપ્તિ થાય છે, દરેકને પાછા વરદાનો પણ આપ્યા છે. લીલથી પાણીની શુદ્ધિ થાય છે, એ બધી પાછા એના પાછા વરદાનો પણ દીધા, એની પાછળ દરેકે લંબાનથી કથા છે. કારણ કે ભગવાનનું કોઈ કાર્ય ક્યારેય પણ કોઈનું અહિત કરે એવું ના હોય. આમ 3 અન્યને વહેંચી દીધી વૃક્ષની અંદર ગુંદર રૂપે જે હોય છે,
એક બાકી હતી તે ભ્રમ અત્યારે ભૂંડું રૂપ લીધું અને મોઢું ગંધાઈને દેખાવની અંદર એવી ભૂંડી દેખાય તે છેટેથી ઇન્દ્રને કહેવા લાગી ઊભો રે મારે તારામાં પ્રવેશ કરવો છે. આ મહારાજ વાત નૃસિંહાનંદ સ્વામીને કહે છે. આ સાંભળી ઇન્દ્ર બહુ દુઃખી થઈ ગયો. એનાથી ઉગારવા માટે ઇન્દ્રાસન છોડીને ભાગ્યો પણ બ્રહ્મત્યા એની પાછળ ને પાછળ દોડી. ઇન્દ્ર ઋષિઓના આશ્રમમાં ગયો પણ ગુરુદ્રોહી ઇન્દ્રની કોઈ ઋષિએ સહાય ના કરી, કારણ કે વિશ્વરૂપ ગુરુ થયા હતા, પુરોહિત થયા હતા. દોડી દોડીને થાકી ગયો, પોક મૂકીને રડવા લાગ્યો, શું કરવું, ક્યાં જવું, સૂતું નથી, આવું એનું દુઃખ જોઈને જ્યાં ઇન્દ્ર ઊભો હતો ત્યાં ભગવાનનું મન નારદજી આવ્યા. જ્યારે જીવ દુઃખી થાય ત્યારે સાધુ આવે. નારદજી આવ્યા, પગે લાગીને ઇન્દ્રને કહે, હે મહારાજ, આવા સમયમાં તમે આટલા બધા દુઃખી કેમ છો? ત્યારે ઇન્દ્ર કે આવું છે. ત્યારે નારદજીએ કીધું કે હું ઉપાય બતાવું, તમારથી થાય તો. તમે દુખિયા છો મને ખબર છે, મને ખબર છે આ બ્રહ્મત્યા તમારી પાછળ પડી છે. નારદજી કે, હે ઇન્દ્ર, બ્રહ્મત્યા કરી તે તારે જ ભોગવવી પડશે. ત્યારે રડતા હૃદય દીન ભાવે ઇન્દ્ર બોલ્યો, હે નાથ, આપણું દર્શન થયું છતાં મારે દુઃખ રહે તો હું કોની પાસે જઈને ઉગરું? સંત પરમ હિતકારી, બતાવો રસ્તો બતાવો. દયાળુ નારદજી રાજી થઈને કે, હે ઇન્દ્ર, હું કહું એમ તું કર, તારી બ્રહ્મત્યા નાશ થશે ને સુખ્યો થઈશ. ઇન્દ્ર કે, બોલો મહારાજ. નારદજી કે, ઇન્દ્ર, તારા નાના ભાઈ વામનજી છે, એ ભગવાનનો અવતાર છે, મનુષ્ય જેવા જણાય છે પણ એ ભગવાન છે, પરંતુ તને તેમાં ભગવાનપણાનો ભાવ નથી, કારણ કે તું સત્તા સંપત્તિ અને લોકોની વાહવાહને માને છે. ઘણીક વખત આત્યંતિક કલ્યાણ આપણી બાજુમાં હોય, ઘણીક વખત એકાંતિકપણું લેવાનું આપણી બાજુમાં હોય, ઘણીક વખત ભગવાનને રાજીપાનું પાત્ર બનવા માટેનો સ્કોપ આપણી બાજુમાં હોય, પણ આપણે ઠેક દૂર સુધી ગોતતા હોઈએ. આપણે અજવાળું જોઈએ છે, લાઇટની સ્વિચ બાજુમાં છે, અને આપણે સ્વિચ ગોતવા માટે આફ્રિકા જઈએ કે હું સ્વિચ ગોતવા નીકળ્યો છું. હોય બાજુમાં જ પણ અહીં સ્વિચ પાડશે નહીં અને દૂર જઈને માથું ભટકાડશે, એને કોઈ દી સ્વિચ મળે નહીં. એમ ઘણી વખત ભગવાને પોતાનું સ્વરૂપ પોતાના સ્વરૂપમાં જોડે એવા સદગુરુ, આપણને ભગવાનમાં જોડે એવા ભગવાનના સંતો, ભક્તો ભગવાનમાં રહી, એવું બધું જ ભગવાને આપણને કમ્પ્લીટ સમાજ આપી દીધો છે. ભગવાને આપણા કલ્યાણને અર્થે જ આપ્યું છે અને એની અનુભૂતિ પણ આપણને પોતાને થઈ રહી છે. જે દિવસે સત્સંગમાં આવ્યા ત્યારથી આજ દિવસ સુધીમાં આપણે ભલે સંપૂર્ણતાને નથી પામ્યા પણ કંઈક તો પામ્યા જ છે. કંઈક તો આપણા જીવનના પડખા બદલાયા જ છે. કંઈક તો આપણા વિચારોની ગ્રંથિઓ ગળી જ છે. પૂરેપૂરી નથી ગળી, કારણ કે આપણે એટલા મજબૂત છીએ, એટલા મજબૂત છીએ. પેલો છે ને કૂવો કરવો હોય ને, કાઠિયાવાડમાં કૂવો ગાળે ને ત્યારે એમાં પેલા ધડાકા કરે, ભડાકા કરે, પથ્થર તોડવા માટે અંદર જવાનું હોય ને, તમે લોયા બાજુ જાઓ તો ચાલવું જોઈએ અંદર પથ્થરને ભાંગવા માટે. પણ એ પથ્થર કરતાં પણ આપણે કઠણ હોઈએ, મોટા મોટા ભડાકા મૂકે ને તોય ભડાકા પાછા પડતા હોય. ગુણાદિતાનંદ સ્વામીના ભડાકા પાછા પડે, નિષ્કુળાનંદ કાવ્યના ભડાકા પાછા પડે, એટલા મજબૂત હોઈએ. કયા ભડાક્યાનું ચૂરન થાય એવો ભડાકો ભગવાન કે આવે કેટલા ગોતવા, એટલે થોડી વાર લાગે. ઘણી વાર બહુ કઠણ પથ્થર હોય ને તો વાર લાગે, બે પાંચ ભડાકા કરો ત્યારે માંડ થોડુંક નીકળે. કાચો પથ્થર હોય તૂટી જાય, પણ ઘણા બહુ પાકા થઈ ગયા હોય વર્ષોથી એને તોડવા મુશ્કેલ પડે. એમ આપણે યુગો યુગાંતરથી બહુ પાકા થઈ ગયા છે. એટલે કીધું, ભાઈ તારા ભાઈ છે વામન, પણ તને એની કિંમત નથી, પણ તું જો તારી સત્તાને મોટપ છોડી અને જો તારા નાનો ભાઈ, પાછો ભાઈ કેવો છે? નાનો. એટલે તો આને સત્તાને બધું હોય ને પાછો નાનો, એમાં તો હું પછી માને જ નહીં કંઈ. આવું નારદજીએ કીધું, પણ જીવની દશા એવી ને, ઇન્દ્રને એમ થયું આ સાધુએ મારી મશ્કરી કરી. લો, રાજા ઇન્દ્રને એમ થયું મારી મશ્કરી કરી. આવો વિચાર કોને આપ્યો? એક બાજુ પર એવું થયું પહેલા, હે મારા તમારા દર્શન થયા એટલે હું ઉગરી ગયો, બરાબર. હવે એ જ વ્યક્તિને જ્યારે એ સંત ઉપાય બતાવે છે ત્યારે એને એમ લાગે છે મારી મશ્કરી કરી, આવું થવાનું કારણ શું? કારણ કે આવું થવાનું કારણ એક જ, સત્તા ને સંપત્તિ, અતિશય માનનો યોગ. 33 કરોડ દેવતાનો રાજા ઇન્દ્ર સ્વર્ગની ગાદી ઉપર આવે ને 33 કરોડ ઊભા થઈ જતા હોય,
એ પદ કેવું હોય, કેવું હોય એની સ્તુતિઓ શાસ્ત્રમાં લખી છે કેવું હોય. ગોવર્ધન પૂજા નહોતી થતી તે દી પહેલાં ઇન્દ્રની પૂજા થતી, એ કેવું હોય. આહુતિઓ અપાય દેવતાઓને કેવું હોય. હવે એવું મોટું પદ, એવડી મોટી સત્તા, એની ઉપાસના, એનું ભજન થતું હોય, એનાથી કંઈ લોકો પામતા હોય, ઇન્દ્રદેવ ઇન્દ્રદેવ કરતા હોય, અને પછી એને વળી આ વામનજીનું સ્વરૂપ, એનું ભજન કરવાનું, એની સ્તુતિ કરવાની, એ તો કાંઈ ના હોય. વામન તો સાધુ જેવા, હવે એની કેમ સ્તુતિ થાય? એટલે એને લાગ્યું નારદજીએ મારી મસ્કરી કરી. જીવને કેવું થાય ખબર છે? આવી શંકા થાય. નારદજી કોચવાઈને ચાલી નીકળ્યા. નારદજીને થયું કે આને કહેવાનો કોઈ અર્થ નથી. સંત કોચવાયા પછી બ્રહ્મત્યાને અતિશય પીડવા લાગી, બહુ પીડવા લાગી. સાધુના વચનમાં શંકા કરી. સંત વચનમાં ન કરવે શંકા, જાવું હોય ધામે દઈ ડંકા. કહ્યું પુરાને શાસ્ત્રોમાં ઘણો, અવળી બુદ્ધિ થે ન સૂજે સવડું. કેવું થાય? અવળી બુદ્ધિથી ન સૂજે સવડું, ના સૂજે. સંત વચન માં ન કરવી શંકા, સંત વચન માં ન કરવી શંકા. જાવું હોય તામે દઈ ડંકા, જાવું હોય તામે દઈ ડંકા. કહ્યું પુરાણે શાસ્ત્રોમાં ઘણો, કહ્યું કહ્યું પુરાણે શાસ્ત્રોમાં ઘણો, કહ્યું પુરાણે શાસ્ત્રોમાં ઘણો. અવળી બુદ્ધિથી ન સૂજે સવડું, અવળી બુદ્ધિથી ન સૂજે સવડું, અવળી બુદ્ધિથી ન સૂજે સવડું, અવળી બુદ્ધિથી ન સૂજે સવડું. જેને કલ્યાણના માર્ગે આગળ વધવું હોય ને, એને ભગવાનના મહાપુરુષોના વચનમાં નિશંક થઈને વર્તવું. આ વચનામૃત પ્રથમનું 78મું એનો સાર છે, શાસ્ત્રનો પણ સાર છે. નિશંક, નિશંક થયા વિના ક્યારેય પણ કોઈ કાર્યની સિદ્ધિ નથી થતી. અર્જુન છે ને, એ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના વચનમાં નિશંક થયા, કરિષ્ય વચનમ તવ, જ્યારે એ કીધું છે ને ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ ગીતા આપી શક્યા છે. તમે જેમ કહેશો એમ કરીશ, નિશંક થયા વિના. આપણને સંતના વચનમાં જેનાથી પાછી આપણે અનુભૂતિ થઈ છે, આપણે અનુભવ્યું છે, આપણને ખબર પડી મારા જીવનમાં આટલું પરિવર્તન થાય છે, મને આટલી આટલી પ્રાપ્તિ થઈ આધ્યાત્મિક માર્ગની, એના જ વચનમાં જ્યારે શંકા થવા લાગે ત્યારે એ જ પતનનું કારણ બને, એ જ પતનનું કારણ બને. હવે અહીં આગળ ઇન્દ્રને એક બાજુ પર તો ભાવ થયો, પણ બીજી બાજુ પર શંકા થઈ, પછી બ્રહ્મત્યા છોડે કેવી રીતે? પણ ઇન્દ્રએ પોતાના નાના ભાઈ વામનજીની સ્મૃતિ કરી, પછી તો કરી જ છેવટે. તો બ્રહ્મત્યા છેટે જઈને ઊભી રહી, તેથી ઇન્દ્રને વિશ્વાસ આવ્યો. દવા લીધી, અસર થઈ, વિશ્વાસ આવી ગયો કે દવા તો સાચી છે. પછી વામન ભગવાન પાસે આવીને પગ પકડીને રડવા લાગ્યો અને કહ્યું મને બ્રહ્મત્યાના પાપથી ઉગારો. ત્યારે વામન પ્રભુ કહે મારા પ્રત્યેક સ્વરૂપની નિષ્ઠા રાખીને સ્મૃતિ રાખ તો બ્રહ્મત્યાદિક તમામ પાપથી મુક્ત થઈશ. ઇન્દ્રએ એમ કર્યું ત્યારે બ્રહ્મત્યા ગઈ. માટે હે નૃસિંહાનંદ સ્વામી, આ તો મહારાજે કથા કરી, પ્રગટ ભગવાનની નિષ્ઠા રાખીને એમાં અખંડ સ્મૃતિ રાખવી તેના જેવો કોઈ મોટો લાભ નથી. કઠણમાં કઠણ કારણ શરીરની સ્મૃતિ રાખવાથી નાશ થાય છે, માટે તેના જેવું બીજું કોઈ સર્વોપરી સાધન નથી. માટે સ્મૃતિ ભગવાનની રાખવા માટે રાત દિવસ પ્રયત્નશીલ રહેવું. બીજી સ્વામીને મહારાજે એક બહુ સરસ વાત કરી.
ભગવાન એક વખત દાદા ખાચરના દરબારમાં મુક્તાનંદ સ્વામી આદિ 10-15 સાધુઓ મોટેરા બેઠા હતા, દાદા ખાચર વગેરે 5-6 હરિજન બેઠા હતા. એ સમયમાં સદગુરુ નૃસિંહાનંદ સ્વામી આવીને મહારાજના દર્શન કર્યા, પાસે બેઠા, સામો જોઈને મહારાજ બોલ્યા, નૃસિંહાનંદ સ્વામી તમે, મારે તમને એક વાત કરવી છે. તમે ભગવાનની બહુ સરસ સ્મૃતિ રાખો છો, પણ મારે તમને સંગ શુદ્ધિ બાબતની વાત કરવી છે. અને પછી શ્રીજી મહારાજે સ્વામીને ત્યાં આગળ વાત કરી. શ્રીજી મહારાજના દર્શન કરીને જ્યારે સ્વામી બેઠા ત્યારે મહારાજે કીધું, સ્વામી તમને આવે મારે એક બીજી સંગ શુદ્ધિની વાત કરવી છે, માટે તમે ખાસ સંગ શુદ્ધિ રાખજો. કેવી સંગ શુદ્ધિ રાખજો એની વાત કરે છે. જેની સમજણ ઊંચી હોય, ઉપાસના ઊંચી હોય, જ્ઞાનની શુદ્ધિ હોય, ભક્તિની શુદ્ધિ હોય, જીવનની શુદ્ધિ હોય, તેના સંગે રહીએ તો સર્વોત્તમ કલ્યાણ થાય. અને જો સંગ હલકો પ્રાપ્ત થઈ જાય તો આપણા જીવનમાં અને આપણા વિચારોમાં પણ પરિવર્તન આવી જાય. માટે ઉત્કૃષ્ટનો સંગ કરવો. વાતોમાં પણ એમ સંતો, મોટા સંતો કહે છે, સત્પુરુષ મળે તો સંગ કરવો, અસત્પુરુષનો તો કરવો જ નહીં. શ્રીમદ સત્સંગી જીવનમાં પણ એમ છે, નીચનો સંગ કરનાર નીચ થાય છે, મધ્યમનો સંગ કરનાર મધ્યમ થાય છે, અને ઉત્તમનો સંગ કરનાર ઉત્તમ થાય છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ થવા પાછળનું કારણ સંગ જ છે. સત્સંગમાં પણ બહુધા એવું દેખાય છે કે જેને જેનો સંગ છે ને એમાં એના ગુણ આવે છે. અને સંગ એટલે ઉનાના શેઠિયા જેવું નહીં, 60 માણસનો પરિવાર હતો મહારાજ કે બધા ભેગા રહેતા, એ સંગ નથી. સંગ એટલે મન, કર્મ, વચને, જેનો સંગ આપણને હોય ને એના ગુણ આવી જાય. પ્રીત કરત મેરો પલટ્યો હે અંગ, નંદ સંતોએ આ કીર્તન લખ્યું છે. પ્રીત કરત મેરો પલટ્યો હે અંગ, પ્રીત કરવાથી અંગ પલટાઈ જાય, સંગ કરવાથી અંગ પલટાઈ જાય. આંખ આની આજરે આંખની વૃત્તિ બદલાઈ જાય, કાન આના આજરે કાનની વૃત્તિઓ બદલાઈ જાય, જીભ આની આજરે જીભની વૃત્તિ બદલાઈ જાય, નાક આનું આજરે નાકની વૃત્તિ બદલાઈ જાય. દરેક વૃત્તિનો બદલાવ એ જ સંગ કર્યો કહેવાય. વૃત્તિ નથી બદલાઈ એ સંગ નથી, આપણી વૃત્તિઓ બદલાઈ જાય એ સંગ છે. જેનો સંગ કરીએ ને એના જેવી વૃત્તિઓ થવા લાગે, આપણી એના જેવી વૃત્તિઓ થવા લાગે. ભગવાનને મોટા પુરુષનો સંગ કરીએ એના જેવી વૃત્તિઓ થવા લાગે. એટલા માટે જ પ્રથમનું 67મું કહે છે, મુમુક્ષુમાં સત્પુરુષના ગુણ આવે છે. પણ એનો એવી રીતે સંગ કરે, પોતે પરિતાપ કરે, આ તો કેવડા મોટા છે તો પણ સંસારના સુખને ઈચ્છતા નથી, અને હું તો કેવળ પામર છું કે સંસારના સુખને ઈચ્છું છું. પ્રથમનું 58મું જેમ જેમ ગુણ લેતો જાય એમ એમ એની ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. એ વૃત્તિઓનું કન્વર્જેશન થાય છે, વૃત્તિઓ બદલાય છે. ભક્તિની વૃદ્ધિ એટલે એની 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 આખી વૃત્તિઓ બદલાય. અને વૃત્તિ બદલવા માટે ભગવાનને મોટાનો સંગ કરવો પડે. મહારાજે કહ્યું, સ્વામી તમને એક વાત મારે કેવી છે. સ્વામી કે કહો મહારાજ. સંગ શુદ્ધિ સત્સંગનો પાયો, ન ઓળખે તે રહે ઘનો કાચો, ઉત્તમ નો સંગ જે હ કરે, ઉત્તમ બની સત સંગે ઠરે. ઉત્તમ નો સંગ કરવાથી ઉત્તમ થવાય. એટલે સ્વામી ક્યારે નબળાનો તમે સંગ કરતા નહીં, નબળાનો સંગ કરવાથી બગડી જવાય. સુખી થવું હોય તો કોઈ દી નબળાને ઉતરતાનો સંગ ના કરતા. પછી મહારાજે કહ્યું, સ્વામી તમ જેવા ધ્યાની હોય ને એને તો પૂર્વા પર એકાંતિકના માર્ગમાં સમજતા હોય તેમનો જ સંગ રાખજો. આટલા ધ્યાની સાધુ જેના વચને તેજ છવાઈ ગયું, જેના વચને ભગવાનનો નિશ્ચય થઈ ગયો, તો પણ શ્રીજી મહારાજને સંગ શુદ્ધિ રાખવા કહે છે. વિચારો હવે આપણે કેટલી રાખવી પડે. જો આવા હોય જેના વચને બળદનું કલ્યાણ થઈ ગયું એને સંગ શુદ્ધિ રાખવા કહે છે, તો આપણે તો સંગ શુદ્ધિ જોઈએ જ, અવશ્ય મેવ જોઈએ. શ્રીજી મહારાજ પૂછ્યા કરતા આ કોની પાસે બેહે છે. સંગ શુદ્ધિ મહારાજને બહુ ગમતી, એટલે તો લોયાનું છઠ્ઠું આખું સંગ શુદ્ધિનું વચનામૃત કર્યું.
વચનામૃતનું હેડિંગ જ સંગશુદ્ધિનું. અને તમે એ વચનામૃત વાંચો તો એ વચનામૃતની અંદર બધું સાધુ સાધુની સભામાં જ વાતો થઈ છે, એટલે સંત વિષયક વાતો છે. નંદ પંક્તિના સંતો હતા, તોય શ્રીજી મહારાજે કેટલા વિવેક બતાવ્યા. નિશ્ચયવાળો હોય, ધર્મવાળો હોય તો પણ એનો સંગ ન કરીએ. હવે આવો વિવેક અને આટલી સંગશુદ્ધિ ઝીણવટભરી બતાવી હોય ને કોઈ શાસ્ત્રમાં, કોઈ પરમાત્માએ, તો એ ભગવાન સ્વામિનારાયણ. સંગશુદ્ધિ તો જીવનમાં બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. અરે એવું નહીં કોઈ વ્યક્તિનો સંગ, આપણા 51 ભૂતના ટોળામાંય સંગ. આ 51 ભૂતનો ટોળાનો સંગ છે આપણને. 51 ભૂતના ટોળાનું વચનામૃત છે ને, ઇન્દ્રિયો અંતકરણ દેવતા બધાનો સંગ છે. આની અંદર પણ બેઠેલા સંત જે છે, હૃદયમાં સંત અને અસંત બંને બેઠા છે પ્રથમના 70માં પ્રમાણે. તો હૃદયમાં સંતનો સંગ કરવો, એ પણ ત્યાં પણ સંગશુદ્ધિ જરૂરી છે. એવું નહીં કોઈ વ્યક્તિ વ્યક્તિથી દૂર જતા રહ્યા અને પથારીમાં પડ્યા છે તો 51 ભૂતનો કુસંગ તો આરે જ પડ્યો છે આપણી ભેગા. એમાં પણ કોનો સંગ કરવો એ વિચારીએ ત્યારે સંગશુદ્ધિ થાય છે. મહારાજે દ્રષ્ટાંત દીધું. ગિરનાર પર્વતના પંખીઓએ વિચાર કર્યો કે આપણે મહાવનને વિશે જવું છે અને બીજા બધા પંખીઓની રીતભાત જોવી છે, કેવી છે એમ મહાવનમાં જઈએ. બધા પક્ષીઓએ મિટિંગ કરી. મહારાજ આ વાર્તા કહે છે. પછી હિમાચલ પર્વતના પંખીઓ હતા, એ બધાએ નક્કી કર્યું કે આપણે મહાવનને વિશે જઈને ત્યાં જઈને પંખીઓની રીતભાત જોવી છે. એટલે એ બધાએ ભેગા થઈને વિચાર કર્યો. પછી એ બંને પર્વતના પંખીઓ ઉડીને મહાવનમાં આવ્યા અને ભેગા થયા. એ જ રીતે મેરુ પર્વતના પંખીઓ હતા, એ બધાએ વિચાર કર્યો કે આપણે બધાએ ભેગા થઈ અને મહાવનને વિશે જવું છે અને રીતભાત જોવી છે. લોકાલોક પર્વતના પંખીઓ હતા, બધાય પર્વતના પંખીઓ, ચારે ચાર પર્વતના પંખીઓ બીજા પંખીઓની રીતભાત જોવા ભેગા થયા. હવે મહારાજ કે આ તો દ્રષ્ટાંત છે, આનો સિદ્ધાંત સમજો. ગિરનાર પંખીની જગ્યાએ દેવતાના મુક્તો છે, દેવલોકના આ ઇન્દ્રાદિક દેવો છે ને એ બધા, એ લોકો પંખીઓ તરીકે છે. હિમાલયના પંખીની જગ્યાએ વૈકુંઠ લોકના મુક્તો છે. મેરુ પંખીની જગ્યાએ ગોલોકધામના મુક્તો છે અને લોકાલોક પર્વતના પંખીઓની જગ્યાએ અક્ષરધામના મુક્તો છે. આ ચારેય ધામના મુક્તો ભેગા થયેલા પક્ષીઓએ પરસ્પર બધા ભેગા થયા. હવે બધા ભેગા થયેલા પક્ષીઓએ પરસ્પર એકબીજા સાથે હેત કરવા માંડ્યું. તે કેટલાક પંખીએ ગિરનાર પર્વતના પંખી સાથે હેત કર્યું. ગિરનાર સૌથી નીચો હિમાલયના હતા, એને કર્યું ગિરનારવાળા જોડ. કોઈક લોકાલોકના મેરુના હતા, એને ગિરનારવાળા જોડ. કારણ કે આ તો ભેગા રહેવાનું થાય એટલે ગમે તે ભેગા રોજ ખાવું પીવું, બેહવું ઉઠવું, હુવાન થાય, બધું થાય, એટલે ફાવી જ જાય. હેત થઈ ગયું બધાને, ભેળસેળ થઈ ગઈ. જોવા આવ્યા હતા એ વર્તવા લાગ્યા અને બધાને એવું હેત થઈ ગયું એકબીજામાં. કેટલાક પંખીને હિમાલયના પર્વત પંખી સાથે હેત થઈ ગયું, કેટલાક પંખી હતા એને મેરુ પર્વતના પંખી સાથે હેત થઈ ગયું, કેટલાક પંખીને લોકાલોક પર્વતના પંખી સાથે હેત થયું. પછી એ સર્વે પંખીઓ સાધન કરવામાં, ધર્મ પાળવામાં, દેહને દમન કરવામાં, ઉપાસના કરવામાં એક સરખો દાખલો કરવા લાગ્યા. કારણ કે જેને જેની સાથે મન મળી ગયું એની સાથે રહેવા લાગ્યા, એ પ્રકારના વિચારો કરવા લાગ્યા, એ પ્રકારથી વર્તવા લાગ્યા. પછી ચારે ડુંગરાના પંખીઓ ઉડવાનો વિચાર કર્યો કે હાલો ભાઈ, હવે પાછા આપણે પોતપોતાને ઘેર જઈએ. તે સૌએ સૌના સ્થાનમાં જવું ત્યારે જેને જે ડુંગરાના પંખી સાથે એ થયું હતું એની સાથે ચાલે ગયા. હવે ગિરનારનું પંખી લોકાલોક પર જતું રહે તો વાંધો નહીં, પણ લોકાલોક પરનું પંખી ક્યાં જતું રહ્યું? ગિરનાર પર. મેરુનું પંખી ગિરનાર પર જતું રહ્યું, હિમાલયનું પંખી ગિરનાર પર જતું રહ્યું. અને એવું પણ બન્યું કે ગિરનારનું પંખી લોકાલોક પર જતું રહ્યું, મેરુ પર જતું રહ્યું, હિમાચલ પર જતું રહ્યું. આવું આખું બદલાવ આવી ગયો. શાના કારણે બદલાવ આવ્યો? સંગના કારણે, સાથે રહેવાના કારણે. મહારાજ હજુ સમજાવે છે. આ તો દ્રષ્ટાંત છે, આનો સિદ્ધાંત એ છે. ગિરનારને ઠેકાને દેવતાના લોકને બધું આપણે જે જોયું, એ જેને એની સાથે હેત કર્યું તે દેવતાના લોકને પામ્યા. હિમાલય પર્વતના ઠેકાણે વૈકુંઠ છે, તે જેને એની સાથે હેત કર્યું એ વૈકુંઠ લોકને પામ્યા. મેરુ પર્વતને ઠેકાણે ગોલોક છે, તે એની સાથે જેને હેત કર્યું એ ગોલોક ધામને પામ્યા. લોકાલોક પર્વતની જગ્યાએ અક્ષરધામ છે, એની સાથે જેને હેત કર્યું તે અક્ષરધામને પામ્યા. માટે આ લોકમાં જ્યારે રહેવાનું થાય ત્યારે બધાય મોટા જ કહેવાતા હોય, પણ સમજણ શુદ્ધિવાળા હોય
वर्तन शुद्धिवाड़ा होय अने उपासना शुद्धिवाड़ा होय आवा मोटा मुक्तों साथे हेत राखू एम नोशियानंद स्वामी ने महाराज कहे छे। सत्संग में आया पछी आ पंखियो जेवू थाय नहीं तो गोपाळानंद स्वामी जेवी सर्वोपरि समजनवाळा होय मुक्तानंद स्वामी जेवी समजनवाळा होय गुणातीतानंद स्वामी जेवी समजनवाळा होय एवानी भेगा हेत करवू। कारण के जो एम न थाय तो घणो मोटो फेर पड़ी जाय। गुणातीतानंद स्वामी बातों में एम कहता गुणानंद स्वामी की बातों प्रकरण 273 बात अक्षरधामनो मुक्त होय सांभळजो स्वामीना शब्दों अक्षरधामनो मुक्त होय लोकालोक पर्वत पंखी स्वाधीन थको अहीं आव्यो होय पोते संकल्प भगवान की इच्छा थी अहीं कोने घेर जन्मवू ए नक्की करीने आव्यो होय स्वतंत्र थको जाय एवो होय अहींथी देह पोतानी जाते इच्छा करे के आ देह मूक्यो एटले छोड़ी सके एवो होय पण एने सत्पुरुषनो संग न होय अने कुसंग करे एटले अक्षरधाम में पण बहु भेदो छे ने अनादि मुक्तो छे उत्तम निर्विकल्प वाला निश्चो छे एमां कनिष्ठ सविकल्प होय हौथी छेल्लो अने अहीं जो कुसंग करे तो जड़ संज्ञाने पामी जाय 100 जन्मे पण कल्याण थाय एवो न रहे। केटला जन्मे 100 जन्मे हवे जेन तेन ज्यांथी ने त्यांथी अंदर नाख नाखज करे कचरो बधोय आपणे अक्षरधाममांथी आवेला छीए आवेला होय तो आपणा लक्षणो आपणने बधाने पोतपोताने खबर होय जन्मथी आपणने महाराजनुं स्वरूप ओळखायुं छे जन्मथी महाराज देखाय छे जन्मथी आपणे महाराजने सर्वोपरि जाणीए छीए आपणी समजणनी अंदर धर्म ज्ञान भक्ति वैराग्य एटला बधा दृढ छे सॉलिड छे पहेलेथी छे। अरे सत्पुरुषोना मळ्या पछी पण थई गया छे आपणी समजण एवी थई गई छे आलो पछी थई गई छे तो एमां पण हजु आपणे दोराईए छीए तो केटली संगशुद्धिनी जरूर पड़े 100 जन्मे पण कल्याण थाय एवो न रहे कुसंगी होय अने सत्पुरुषनो संग करे तो पूर्वनुं ज्ञान प्रगट थाय अने आ जन्मे मोक्ष थाय आटलो संग बळवान छे। अक्षरधामना मुक्तने पण संग लागे छे आटलो संग बळवान छे तो आपणे तो पामर छीए मुमुक्षु छीए माटे श्रेष्ठनो संग कर्या करवो कोई दी हल्की वात वाळानो संग ज न करवो। कारण के पयसा कर सुंदर त्यां लगी ज्यां लगी नथी भड़ी लाड भोयंगनी तेम हरिजन सारो त्यां लगी नथी सोबत कुसंगनी। पई साकर सुंदर त्यां लगी पई एटले दूध साकर वाळो दूध त्यां सुधी सुंदर छे ज्यां लगी न भड़ी लाड भोयंगनी भोयंग एटले सर्प सर्पनी लाड ज्यां सुधी नथी बड़ी त्यां सुधी दूध बधुं रूपाड़ू ने पौष्टिक ने शरीर ने पोषण आपवा वाळुं नहीं तो एक वार सर्पनी लाड अंदर भड़े एटले जे शरीर ने संपूर्ण आहार रूप दूध छे ए संपूर्ण रीते विनाश करवा वाळुं थाय। अने आ भोयंगोनी कोई खोट नथी आ भोय उपर भोयंगो डगला बंद छे आपणा इंद्रियो अंतकरणे भोयंग जेवा छे दुनियानी अंदर झाझा झाझा जीवो भोयंग जेवा छे एनी लाड जो आपणा दूधमां पड़े ने तो तरत झेर करी नाखे अने केटलाईने झेर थई जाय जो संगनी शुद्धि ना राखे तो। श्रीजी महाराज ने संग शुद्धि बहु गमती एक चरित्र खाली वाँची दऊं तमने पछी आपणे कथा पूरी करशुं। अद्भुतानंद स्वामीनी वातोमां बहु सरस एक चरित्र छे। एक दिवस महाराज पोतानी अक्षर ओर्डिन विषे विराजमान हता कोई साधु नहीं दादो खाचर सोमलो खाचर सूरो खाचर मात्रो दादल काठी अने मोको खाचर आदि पोतानी खानगी मंडळी बैठी थी स्वामीना बैठा शब्दों वाँचू छू खानगी मंडळी भगवाननी हती होय तेमणे पोते वात करवा माँड्या दादा खाचर ने पूछता हता दादा खाचर तमने कया संत साथे एज छे ए कहो। दादा खाचर के मारे तो मुक्तानंद स्वामी साथे एज छे। बीजा संत कहे जे आओ आओ बेसो तो हूँ 5-10 मिनिट माटे बेसू घटे बेसू पण जाजो मुक्तानंद स्वामी पासे बेसू। दादा खाचरे आ कह्युं ए सांभळीने पछी सूरा खाचरने पूछ्यु त्यारे सूरा खाचरे कह्युं हे महाराज बीजा सर्वे संत साथे बेसू घटे तो बेसू पण जाजो ब्रह्मानंद स्वामी साथे बेई सखा एटले मजा आवे थोड़ी एमनी आरे बेसू। आवुं सांभळीने सोमला खाचरने पूछ्यु सोमला खाचर के मारे तो नित्यानंद स्वामी साथे एत ते त्यां જઈને બેસું ત્યાં જાજુ બેસું। આવી રીતે સર્વે પાર્ષદોને પૂછ્યું ત્યારે સર્વે પાર્ષદે જેની જેની સાથે હેત અને બેઠક હતી એ કઈ બતાવી
શ્રીજી મહારાજ કેટલું ઘડતર કરે છે જુઓ તમે, કેટલું ઘડતર કરે છે. ત્યારે સર્વેની વાત સાંભળીને મહારાજ બહુ ખુશી થયા. પછીથી માત્રા દાદલને પૂછ્યું, તમારે કેની સાથે એ જ છે? માત્રા દાદલે કહ્યું, એ મહારાજ મારે તો નિર્વિકલ્પાનંદ સાથે એ જ છે. નિર્વિકલ્પાનંદ સ્વામી યારે જાજુ બેહુ. સાંભળીને મહારાજ કે તારો હાથ તો ઘેંસમાં પડ્યો. એવું મહારાજનું વચન સાંભળીને બધા ખડખડ હસી પડ્યા. ખાનગી મંડળીનો હતો તોય આવું થયું, ઘેંસમાં પડ્યો. મહારાજ કહે હે, પછી મહારાજને કે હે મહારાજ એમ કેમ કહ્યું? ત્યારે મહારાજ કે એનું ઠેકાણું સત્સંગમાં નથી, તમારું શું કરશે? જેવા સ્વામીના લખેલા શબ્દો છે એવા વાંચું છું. તે ઉપર મહારાજ વાત કરવા લાગ્યા, તે વાત એમ કરી, જે અમારે કાંઈ પ્રયોજન હોય તો અમે એને મોટો કરીએ. અમારે જ કંઈ પ્રયોજન હોય એટલે મોટો કરીએ, કોઈને પણ કરીએ, પણ તમારે સંગ કરવો તથા વાત સાંભળવી, તે તો જે પોતે સત્સંગમાં રહે એવો હોય તેનો સંગ કરવો અને વાત સાંભળવી. અને હેત તો સર્વે સંત સાથે રાખવું, બધા સાથે હેત રાખવું, સંતો ભક્તોની અંદર પણ, આમાં સંત કીધા છે, ભક્ત સાથે પણ એમ જ સમજવું, બધા સાથે હેત રાખવું. આપણને શક્તિ હોય તો સર્વેને દંડવટ કરવા, દંડવટ પણ કરવા, ચંદન પુષ્પે કરીને પૂજા કરવી, વસ્ત્ર ઓઢાડવા, સર્વેને ભારે ભારે રસોઈ આપીને જમાડવા, એવી રીતે સરખી સેવા કરવી, એમાં બધું હરખું રાખવાનું. એમાં મહારાજ કેટલો વિવેક બતાવે છે. વસ્ત્ર ઓઢાડવા છે, રસોઈ દેવી છે, હેત રાખવું છે, પૂજા કરવી છે, બધાની સમાન. પણ સર્વે સંતમાંથી એક બે સારા સંત સંગાથે જીવને બાંધવો. એ દિવસની રાત, એ દિવસની રાત કહે તો પણ એના સંગાથે હેત બાંધવું. એ દિવસની રાત કે તોય હેત બાંધવું. અને સરખી સેવા તો ઉકા ખાચર કરે છે તેવી રીતે સેવા કરવી. એવી સેવા એ કરીને અનંતકાળના પાપ જીવને વળગ્યા હોય ને વાસના હોય તે પણ બળીને ભસ્મ થઈ જાય છે. કેટલો વિવેક મહારાજે, વિવેક પણ બતાવ્યો, સંતનો મહિમા પણ બતાવ્યો. ઉકા ખાચર એવું નહોતા કરતા ખાલી મુક્તાનંદ સ્વામીની સેવા, બધાય સંતની સેવા કરતા હતા, બધાને પગે લાગતા હતા, બધું જ સમાન કરતા હતા. પણ સંગની વાત આવે ત્યારે તો, સંત હોય કે ભક્ત હોય, આપણાથી ઉત્કૃષ્ટ હોય, આપણને સત્સંગમાં જાળવી રાખે એવા હોય, પોતે સત્સંગમાં દ્રઢ રહ્યા હોય, પોતે ઉપાસના અને આજ્ઞામાં દ્રઢ હોય, પોતાનો સત્સંગનો પાયો ક્યારેય ડગમગે એવો ના હોય, સ્થિરતાપૂર્વક રહ્યા હોય અને આપણને અનેકા અનેક વખત સ્થિરતાપૂર્વક રાખ્યા હોય, આ પ્રકારના એના ઐશ્વર્ય શક્તિ પ્રભાવને જોઈને એનો સંગ કરવો. એ જોયા વિના જો કરે તો ઓહો, કાચો ભગત હોય આવે એ જ આમ સંશય ગ્રંથિઓમાં ડૂબેલો હોય ને એની બાજુમાં આપણે બે તો આપણે એમ થઈ જઈએ. પણ જે ખરેખરો પાક્કો હોય, સંત હોય કે ભક્ત હોય, તો એની ભેગા જો કરે સંગ, તે મહારાજ કે એને કરીને એની વાસના બળીને ભસ્મ થઈ જાય સેવા કરવાથી. એ સંતની સેવાનું ફળ છે, બધા સાધુની કે બધા ભગતની. પણ વાત સાંભળવી તથા સંગ કરવો એ જોઈ વિચારીને કરજો. આવી રીતે મહારાજ વાત કરીને સર્વે પાર્ષદને સમજાવતા હતા. 196 નંબરની વાત આ અદ્ભુત આનંદ સ્વામીની વાતોમાં છે. વિચારો, આટલું મહારાજને સંગ શુદ્ધિ ઉપર વજન હતું. માટે જીવનમાં નૃસિંહાનંદ સ્વામીના આખ્યાનથી મહારાજ આપણને સંગશુદ્ધિ શીખવાડે છે. છેલ્લે એક કડી ગાય આજની કથાને આપણે પૂર્ણ કરીશું. શ્રેષ્ઠ પ્રાપ્તિ કરવાને ઈચ્છો, શ્રેષ્ઠ પ્રાપ્તિ કરવાને ઈચ્છો, શ્રેષ્ઠ સંગને ઓળખી પેખો, શ્રેષ્ઠ સંગને ઓળખી પેખો, શ્રેષ્ઠ સંગને ઓળખી પેખો, શ્રેષ્ઠ સંગને ઓળખી પેખો, સંગ સોતે આધાર સર્વનો, સંગ સોતે આધાર સર્વનો, સંગ સોતે આધાર સર્વનો, સંગ સોતે આધાર સર્વનો, પામર કે મુક્ત બને તેનો, 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 શ્રેષ્ઠ પ્રાપ્તિ કરવાને ઈચ્છો, શ્રેષ્ઠ
પ્રાપ્તિ કરવાની ઈચ્છ શ્રેષ્ઠ સંગને ઓળખી પેખો શ્રેષ્ઠ સંગને ઓળખી પેખો સંગ શોધ્યા દાર સર્વનો સંગ શોધ્યા દાર સર્વનો પામર કે મુક્ત બને તેનો 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 બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી પતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણ નીલકંઠમ વજે શ્રી ઘનશ્યામ મહારાજ.